પરેશ ચૌહાણ, મહુવા સમાચારમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા આજના મુખ્ય સમાચારો પર એક નજર કરીએ. મહુવાના માર્કેટિંગ યાર્ડ ખાતે યુવા મોરચા અને મહિલા મોરચાની એક મીટિંગ યોજાઈ, જેમાં જિલ્લા અને તાલુકાના કાર્યકરો જોડાયા હતા. મહુવાના લાતી બજાર વિસ્તારમાં કચરાના ઢગલા ખડકાયા, જેમાં મૃત પશુ પક્ષી દેખાતા બગલાએ માણી મિઝબાની. આજરોજ ભાવનગરના હિમાલય મોલ પાસેથી ઘઉંની ગુમમાં ભરેલ ઇંગ્લિશ દારૂનું કન્ટેનર ઝડપાયું. મહુવાના માર્કેટિંગ યાર્ડ ખાતે યુવા મોરચા અને મહિલા મોરચાની એક મીટિંગ યોજાઈ, જેમાં જિલ્લા અને તાલુકાના કાર્યકરો જોડાયા હતા. આજરોજ માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષસ્થાને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવા મોરચા અને મહિલા મોરચાના હોદ્દેદારોની રચના કરાઈ છે, તેમની શુભેચ્છા મુલાકાત અને તેને શું કામગીરી કરી છે યા કરવાની છે, અને જિલ્લા અને તાલુકાના કાર્યકરો એકબીજાના સંકલનથી પોતાની જવાબદારી નિભાવે તેવા હેતુસર આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર જિલ્લામાં અમારા વિવિધ મોરચાઓની રચના થઈ છે. મહિલા મોરચો હોય, યુવા મોરચો હોય, કિસાન મોરચો હોય, મુસ્લિમ મોરચો હોય, અમારા ભારતીયના ડિઝાઇન મુજબ અમે 6 મોરચા મુખ્યત્વે બનાવતા હોય. આ મોરચાના જિલ્લા કક્ષાના પ્રમુખ મહામંત્રી નિમણૂક થયા બાદ એટલે જિલ્લા પ્રમુખ તરીકે મારી જવાબદારી છે કે બધી જગ્યાએ રૂબરૂ લઈ જઈ એમને હું કાર્યકર્તા સાથે પરિચય થાય. મોરચામાં અલગ અલગ ક્ષેત્રના કાર્યકર્તાઓ કામ કરવા લાગે, એમની રચનાઓ થાય. અમારા બંધારણ મુજબ તાલુકા મથક ઉપર પ્રમુખ મહામંત્રી તમામ મોરચાના રચવાના હોય છે. તેના ભાગરૂપે આજે મહિલા મોરચાની શુભેચ્છા મુલાકાત સૌરભભાઈ પટેલ આપણા ઉર્જામંત્રી સાથે આવ્યા હતા મોવાની મુલાકાતે. ત્યારે તેમને એવું કહ્યું હતું કે થોડાક દિવસોની અંદર લાઇટ આવે છે, પણ તેને 22 દિવસ થયા બાદ આજે મોવાના જે આજુબાજુના વિસ્તાર છે ત્યાં લાઇટ આવી છે. તો તમે જે બીના કર્મચારીઓને ધ્યાન દો, ભાવનગર જિલ્લા પ્રમુખ આજે હું મોવાના પ્રવાસે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જે સવારમાં મારે સૌરભભાઈ સાથે વાત થઈ છે. આપણે જે ધારતા હતા કે અમરેલી જિલ્લામાં મહુવા, જાફરાબાદ, રાજુલા આ તમામ તાલુકાઓ જોડેગામમાં વ્યવસ્થિત ચાલુ થઈ ગયું છે, પણ અને એમાં થોડો સમય લાગ્યો અને એ જે ફીડરની કામગીરી ભાવનગર જિલ્લામાં 50% જેટલી પૂર્ણ થઈ છે. અત્યારે કામગીરી શરૂ છે અને આજે આવતીકાલે અમને ગુજરાતથી 800 લોકો ભાવનગર જિલ્લાને ફાળવા છે. 800 લોકોની ટીમો આવવાની છે કુલ મળીને. સૌરભભાઈએ વચન આપ્યું છે કે કોઈ પણ સંજોગોમાં 20 તારીખ પહેલાં સમગ્ર ભાવનગર જિલ્લાના એજી ફીડરો તમામ ચાલુ કરાવી દે એમનું પણ અમને ગૌરવ છે. મહુવાના લાતી બજાર વિસ્તારમાં કચરાના ઢગલા ખડકાયા, જેમાં મૃત પશુ પક્ષી દેખાતા બગલાએ માણી મિઝબાની. ગુજરાત સરકારના સ્વચ્છતા અભિયાનનો સંપૂર્ણ લાભ લઈ મહુવા નગરપાલિકાના સેનિટેશન વિભાગના સ્વચ્છતા અભિયાનથી ગલીએ ગલીએ ઉકડા ઉત્સવ ઉજવાતો હોય તેવું વાતાવરણ શહેરમાં જોવા મળે છે. આ ઉકડા ઉત્સવથી વાતાવરણ પર મહુવા નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો એક નજર નાખશે ખરા. આજરોજ ભાવનગરના હિમાલય મોલ પાસેથી ઘઉંની ગુમમાં ભરેલ ઇંગ્લિશ દારૂનું કન્ટેનર ઝડપાયું. ભાવનગર પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જે તે વિસ્તારોમાં પોલીસ જવાનોને પેટ્રોલિંગ કરવાનું કહે, જે સૂચનાને અનુસરતા ભાવનગરના હિમાલય મોલ પાસે એક કન્ટેનરની તપાસ કરતા તેમાં રહેલ ઘઉંની ગુમમાં ઇંગ્લિશ દારૂ મળી આવેલ અને હાલ આ બાબતે ભાવનગર પોલીસે આગલી કાર્યવાહી હાથ ધરી છે. ફરી સમાચારો સાથે કાલે મળીશું, ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને મહુવા સમાચારની ટીમ વતી શુભરાત્રી.